નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના તમામ તલાટીઓ તેમના પડતા પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને થોડા સમય પહેલા આપ્યું હતું આવેદનપત્ર. તેના અનુસંધાને આજ રોજ ખેરાલુ તાલુકા પંચાયત ખાતે ખેરાલુ તાલુકાના તમામ તલાટી ક્રમ મંત્રીઓ સવારે 10 થી 6 સુધી બેઠા ધરણા પર. તલાટીઓના પડતા પ્રશ્નો જેવા કે ફિક્સ પગારના સમયગાળાને શિક્ષકની સેવાની જેમ સળંગ ઘણી બળતી ઉચ્ચતર પગાર ધોરણ આપવું, સરકાર દ્વારા જાહેર કરેલા ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરી આપવી, પ્રમોશન આપવું, રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા, તેઓ થયેલ પરિપત્રનો અમલ કરવો, ઓનલાઈન હાજરી પૂરવાનો નિયમ રદ કરવો, પંચાયત વિભાગ સિવાયની અન્ય કામગીરી ન સોંપવી જેવા ટોટલ 12 મુદ્દાઓને લઈ ધરણા પર ઉતર્યા છે. તેમજ મહિલા તલાટીએ તેમની સુરક્ષાને લઈ ઉઠાવ્યા સવાલ. વધુમાં જણાવ્યું કે અમારો પડતા પ્રશ્નો સરકાર નિકાલ કરે અને લોકોને હાલાકી દૂર થાય તેવું ઈચ્છી રહ્યા છે. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલુ. આજ રોજ અમે આખા ગુજરાત તલાટી મહામંડળના તમામ તલાટી મિત્રો તાલુકા પંચાયત કચેરી આગળ મામલતદાર સાહેબની પરવાનગી લઈ અનેક દિવસના ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ. આજે અમે અમારી તલાટી મંડળની વિવિધ માગણીઓ 2018ની અંદર અમે હડતાલ કરેલી. એ વખત તાત્કાલિક નાયબ મુખ્યમંત્રી નીતિભાઈ પટેલ સાહેબે મને બાંહેધરી આપેલી. એ બાંહેધરી આપવા છતાં આજ સુધી પ્રશ્નો નિકાલ ના આવતો. દાખલા તરીકે એમાં ગ્રેડ પે વધારો, ઉચ્ચતર પગાર ધોરણ, 2004થી અગાઉ લાગેલા તલાટી મિત્રોને સળંગ નોકરી ગણવી, પ્રમોશન આપવું, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મજ કરીને ગોમદીત એક તલાટી કરવા, આ તમામ માગણીઓનો આજ સુધી નિકાલ ના આવતો અમે એક દિવસના ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ. તમામ ખેરાલુ તાલુકાની 44 તમામ ગ્રામ પંચાયતમાં અસુવિધા ઊભી થશે. આજથી અમે રેવન્યુ અને પંચાયત રેવન્યુ અને ઓનલાઈન તમામ કામગીરીનો બહિષ્કાર કરવાના છે. આજે અમે તાલુકા પંચાયત આગળ બેઠા છીએ. 7મી તારીખ જિલ્લા પંચાયત આગળ અમે ધરણા કાર્યક્રમ કરીશું. સતો પણ જો અમારા પ્રશ્નો નિકાલ ના આવે તો 12મી તારીખ સત્યાગ્રહ શ્રાવણી ગાંધીનગર મુકામે ધરણા કાર્યક્રમ બેસ્યું અને ચોક્કસ મુદ્દાની હડતાલનું એલાન કરીશું.